45 અને 46 નંબરના પેજ સુધી ભણી ગયા હતા. હવે આપણે શું ભણવાનું છે તો કે એના પછીનું પેજ છે જે 47 નંબરનું પેજ, ત્યાંથી આપણે ભણવાની શરૂઆત કરવાની છે. તો બધાએ 47 નંબરનો પેજ કાઢશે, હવે આપણે ભણવાની શરૂઆત કરીએ. જુઓ 47 નંબરનો પેજ છે તેમાં આપણે શું શીખવાનું છે, ભ. આ રીતે ભ થાય, અહીંયા તમને આપેલો છે આ ગુજરાતીનો ભ ને હિન્દીનો ભ. સમજાણું બધાને? ભ ભગતનો ભ, શેનો ભ થાય? ભગતનો ભ. જો તમને અહીંયા આપેલું છે આ રીતે થાય, અહીંયા તમને આપેલું છે, જોયું? અને ભગતનું ચિત્ર પણ આપેલું છે. ભગત એટલે કે શું? તો કે ભક્તિ કરતો હોય ભગવાનની, તેને શું કહેવાય? ભગત કહેવાય. હવે જુઓ તમારે અહીંયા ભ લખવાનો છે, ટપકા જોડવાના છે. એટલે ટપકા જોડીને એટલે એની માથે તમારે પેન્સિલથી ઘૂંટવાનું છે. સમજાણું? ટપકા તમારે જોડવાના છે. તો ક્યાંથી શરૂઆત કરવાની છો? અહીંથી શરૂઆત કરશું ને આ રીતે લઈ જવાનું છે નીચે, પછી આ રીતે આમ, પછી ઊભી ઉપર આડી લાઈન. સમજાણું બધાને? કઈ રીતે અહીંથી શરૂઆત કરવાની છે, આ રીતે લઈ જવાનું છે નીચે, આ રીતે આમ. ખબર પડી બધાને? આ રીતે ભ તમારે ઘૂંટવાનો છે. સમજાણું બધાને? હવે અહીંયા આપણે રંગ પૂરવાનો છે, તો ચાલો આપણે એમાં રંગ પૂરી નાખીએ. તમારે પણ સરસ મજાનો રંગ પૂરવાનો છે. આ રીતે સરસ પૂરી નાખવાનો છે. ક્યાંય બહાર જવું જોઈએ ને એવી રીતના તમારે પૂરવાનો છે. સમજાણું બધાને? જો પૂરાઈ ગયો. હવે તમારે શું કરવાનું છે તો કે ભ શોધી તેના ઉપર ગોળ રાઉન્ડ કરો. ઉપર તમને કોષ્ટક આપેલું છે, તેમાં ભ શોધી તેની ઉપર ગોળ કરવાનું છે. સમજાણું બધાને? તો તમારે જોતા જવાના અને ગોળ રાઉન્ડ કરતા જવાનું છે. તો જો અહીંયા આપણને આપેલા છે એ રીતે આપણે ગોળ અહીંયા કરતું જવાનું છે, જ્યાં ભ હોય ત્યાં. સમજાણું? આ રીતે બધાએ પેન્સિલથી ગોળ રાઉન્ડ કરી નાખવાના છે. હવે અહીંયા તમારે ભ લખવાના છે, ટપકાવાળા ભ આપેલા છે તે પહેલાં તમારે ખૂટી નાખવાના, અને પછી તમને જગ્યા આપી છે ત્યાં તમારે જાતે લખવાના રહેશે. સમજાણું બધાને? તો આ રીતે લખી નાખવાના છે. બધાએ આ રીતે સરસ મજાના લખવાના છે. સમજાણું? ચાલો આ રીતે બધાએ ટપકાવાળા ખૂટી નાખવાના પહેલા. પછી તમને અહીંયા જગ્યા આપી છે ત્યાં તમારે લખી નાખવાના છે. અહીંયા રીતે
સમજાણું એ રીતે બધા તમારે લખી નાખવાના છે. ખબર પડી બધાને? પહોંચે તે બધાને આવડી જવો જોઈએ. હવે જુઓ 48 નંબરનું પેજ, એ પેજ તમારે હવે કાઢવાનું છે. એને પછીનું પેજ એમાં જુઓ શું આપેલું છે, તો કે ભને ભથી શરૂ થતા ચિત્રો સાથે જોડો. ભથી જે ચાલુ થતું હોય ચિત્ર તેની સાથે આપણે જોડવાનું છે. તો જુઓ અહીંયા આપણને આપેલું છે, પહેલાં શું આપેલું છે, ભગત. તો ભગતની સાથે અહીંયા ભ સાથે જોડી નાખવાનું છે. સમજાણું બધાને? તો આ રીતે. પછી શું આપેલું છે અહીંયા, ખરગોશ. એને આપણે જોડવાનું નથી. પછી આપેલું છે ભવાની, તેને આપણે જોડશું. સમજાણું? પછી આપેલું છે ગધા, તો ગધાને આપણે જોડતા નથી. પછી શું આપેલું છે, ભવન. પછી ભઠ્ઠા, શું આપેલું છે, આ રીતે છોડી નાખવાનું છે. સમજાણું બધાને? પછી અહીંયા ભની નીચે લીટી કરો. અહીંયા છે ભગત, શબ્દો આપેલા છે તેની નીચે આપણે લીટી કરવાની છે. કોષ્ટક આપેલું છે અને નીચે શબ્દો આપેલા છે. પહેલો શબ્દ આપેલો છે ભગત, તો ભની નીચે લીટી કરવાની છે. પછી આપેલું છે લાભ, ત્યાં પણ નીચે લીટી કરવાની છે. પછી છે ભરત. પછી શું આપેલું છે, ભવાની. બધામાં ભની નીચે લીટી કરવાની છે. નભ અને શુભ. સમજાણું બધાને? આ રીતે લીટી કરી નાખવાની છે. નીચે જુઓ, ભથી જુદા અક્ષર ઉપર ખૂટાની નિશાની કરો. ભથી જુદો અક્ષર હોય તેની ઉપર ખૂટાની નિશાની કરવાની છે. કોષ્ટક આપેલું છે અહીંયા, હું કરાવું એ પ્રમાણે તમારે જુદો અક્ષર હોય તેની ઉપર ખૂટાની નિશાની કરવાની છે. જો આ રીતે કરી નાખવાની છે. સમજાણું બધાને? હવે નીચે આપેલું છે વાંચો અને લખો. તમને ચિત્રો આપેલા છે અને નીચે તેના નામ આપેલા છે અને ત્યાં તમારે શું લખવાનું છે, ભ લખવાના છે. પેલું આપેલું છે ભવાની, આ રીતે આપેલું છે, ત્યાં તમારે આ રીતે ભ લખવાનું છે. સમજાણું આ રીતે? પછી શું આપેલું છે, તો કે ભવન, ત્યાં પણ આ રીતે ભ લખવાનું છે. પછી શું આપેલું છે, ભગવાન, ત્યાં પણ ભ લખવાનો છે. અને પ
પછી શુંનું ચિત્ર આપેલું છે તો કે જીભનું ચિત્ર. ત્યાં પણ લખી નાખવાનું છે, સમજાણું આ રીતે લખવાનું છે. હવે બધાને ભ લખતા આવડી જાવો જોઈએ, સમજાણું બધાને. હવે નીચે આપણને આપેલું છે શબ્દમાંથી ભ શોધી તેના ઉપર ગોળ રાઉન્ડ કરો. તમને કોષ્ટક આપેલું છે અને શબ્દો આપેલા છે, તેમાંથી ભ શોધવાનો છે અને ગોળ રાઉન્ડ કરવાનું છે. પેલું આપેલું છે ભલા, તો જુઓ તેમાં ગોળ રાઉન્ડ કરેલું છે, એ રીતે આપણે કરવાનું છે, સમજાણું બધાને. પછી બીજું આપેલું છે ભરત, શું આપેલું છે ભરત, તો ત્યાં પેલા ભ આપણને આપેલો છે, તેની ફરતે આપણે ગોળ કરવાનું છે. પછી બીજું શું આપેલું છે, પછીનો શબ્દ શુભ, તો ત્યાં પણ ભ ઉપર આપણે ગોળ કરવાનું છે. અને પછી શું આપેલું છે ભજન, ત્યાં પણ આપણે ગોળ કરવાનું છે, સમજાણું બધાને. આ રીતે ગોળ રાઉન્ડ કરી નાખવાના છે. હવે તમારે હોમવર્કમાં કક્કો લખવાનો છે, કથી ભ સુધીનો, સમજાણું બધાને. કથી ભ સુધીનો કક્કો છે તે હોમવર્કમાં ત્રણ વાર લખવાનો છે. કેટલી વાર? ત્રણ વાર. રફ બુકમાં લખવાનો છે, સમજાણું બધાને. એ હોમવર્ક છે, એ બધાએ ફરજિયાત કરવાનું છે અને ફોટો પાડીને તમારે મોકલવાનું રહેશે, સમજાણું બધાને. આટલું તમારે કરવાનું છે. પછીનું છે તે આપણે આગળના લેક્ચરમાં જોશું.